તો જ મધ્યાહન બિલ મંજૂર કરી દેવામાં આવશે જે મામલતદાર કચેરીના ક્લર્ક અને અધિકારી સાથે વાતચીત થયેલ હોવાની સાથે જ મામલતદારે તિજોરી અધિકારી સમક્ષ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તિજોરી અધિકારીએ તેની કચેરીના કર્મચારીની ચૂંટણી કામગીરીમાંથી છૂટા કરવા તેમજ જિલ્લા તિજોરી અધિકારી દ્વારા બિલ રોકી અપ્રત્યક્ષ રીતે ચૂંટણીલક્ષી કામગીરીમાં ફરજમાં રોકાવટ તેમજ દબાણ કરાઈ રહ્યાના આરોપ પણ મામલતદારે લગાવ્યા તેમાં ચૂંટણીની રાષ્ટ્રીય કામગીરીમાં વિક્ષેપ ઉભો કર્યો અને ફરજ પર બેદરકારી કરી અને અન્ય સરકારી અધિકારી પાસેથી દબાણપૂર્વક કામ લેવું અને સરકારી મશીનરી અને સમયનો વ્યય કરવા સહિતના મુદ્દે ખાતાકીય રીતે યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર સહિત ડાયરેક્ટર ઓફ એકાઉન્ટ એન્ડ ટ્રેઝરી ગાંધીનગરને લેખિત ફરિયાદ કરી છે ઉલ્લેખનીય છે કે જિલ્લા તિજોરી અધિકારીએ સમગ્ર વડે મધ્યાહન ભોજનના બિલ અંગે જે નમૂના હોય તે મિસમેચ થયા તેના કારણે ખાતાકીય રાગદ્વેષ રાખી અને બિયાલો અને અન્ય ચૂંટણી ફરજ પર તિજોરી કચેરીના અધિકારીઓને ફરજ પર રાખવામાં આવ્યા અને બિલ મંજૂર ન કર્યા હોવાના કારણે જ ચૂંટણી દરમિયાન યોગ્ય સંકલનનો અભાવ હોય તેથી સ્ટ્રોંગ રૂમ પણ સીલ પેક જ પેટીઓ બલટ પરની રાખવાની હોય પરંતુ ફાટીલ બોક્સમાં આ રાખવામાં આવ્યું હતું અને તે પણ નિયત થયેલ સમર કરતા થોડું મોડું થયું હતું

નમૂનામાં પ્રમાણપત્ર આપવાનું હોય છે અને એના નમૂના એક અમારી પાસે પણ હોય છે જેની સાથે નમૂના અલગ અલગ નમૂનામાં બિલ રજૂ થાય છે જેના કારણે બિલ છે વાંધામાં નિયમ અનુસાર પરત કરવામાં આવેલ છે અને એના પૂર્વગ્રહ રાખીને એણે અમારા બે કર્મચારીઓના બીએલ ઓમાં ઓર્ડર કાઢ્યા છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દ્વારકા